ઠાકોર સમાજના આગેવાન નવઘર ઠાકોર દ્વારા બાળકોને દૂધ પીતી કરવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકતા વિવાદ વધ્યો છે. આ નિવેદન બાદ યુવતીઓમાં રોષ વ્યાપ્યો છે. યુવતીનું માનવું છે કે 21મી સદીના યુગમાં આ પ્રકારની વાતો સ્વીકારી લેવાય નહીં. દીકરીને દૂધ પીતી કરવાની વાતો કરનાર ઇસ્મ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. અહેવાલ ગિરીશ જોશી, બનાસકાંઠા. સમાજના આગેવાન ગણો હોય જે નવઘણજી ઠાકોર, એક એવી પોસ્ટ મૂકી છે કે દીકરીઓ જો પરમારમાં લગ્ન કરે તો એને દૂધ પીતી કરી નાખવી જોઈએ. આ પોસ્ટ જોઈને ખરેખર આમાં દુઃખ થાય છે કે આટલા મોટા સમાજ, આ 21મી સદી, આટલો જાગૃત સમાજ અને એની અંદર પણ જો આવા વિચારધારાવાળા વ્યક્તિ હોય તો એમને તો પહેલાં પૂછવા માગું છું કે તમે જે છોકરીઓને દૂધ પીતી કરવાની વાત કરો છો, હાલ તમે જે આ નિયમ મૂકવાની વાત કરો છો કે દૂધ પીતી કરી નાખો, એ નિયમ જો તમારી વખત તમારી માતાએ આ બધું કર્યું હોત તો શું અત્યારે તમે આ જે 9 મહિના માની કોખે જન્મ લઈને અત્યારે જીવતા છો હોત ખરી? સમાજની દીકરીઓ ઉપર આ એની ચારિત્ર્ય પર ઉંગળી કરવામાં આવી છે. તમારે કોઈ તમારા પરિવારનો કુટુંબનો કોઈ પ્રોબ્લેમ હોય તો તમારા ઘરના સંસ્કાર અને શિક્ષણથી એને આગળ લઈ જાઓ. એક પરિવારને એક કુટુંબ માટે કરીને લગભગ બધી દીકરીઓ પર આગળ શું કામ કરો છો? 21મી સદીની અંદર જોવા જઈએ તો હું પણ એક મોટા સમાજમાંથી જ એક ઠાકોર સમાજમાંથી આવું છું. આજે એ ઠાકોર સમાજમાંથી આવીને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અહીંયા જિલ્લાનો વહીવટ કરું છું. જો આવી ટૂંકી વિચારધારા હોત તો શું ઠાકોર સમાજની છોકરીઓ કંઈ આગળ વધ કરી? આજે પુરુષ પ્રધાનની સરખામણીમાં અત્યારે સ્ત્રી દીકરી એ લગભગ છોકરાઓની સરખામણીમાં ક્યાંય સ્ટેજ ઉપર આગળ પહોંચી ગઈ છે. પણ દુઃખ એ વાતનું થાય છે કે હજી સુધી અમારી સમાજના અંદર આવા આગેવાનો છે જે અમારા ભવિષ્યની આગળ જતી અમારી દિશા તરફ અવરોધ ઉભા કરે છે. આ શરમજનક વાત છે. અને એમને આજે દીકરી ઉપર આંગળી કરી છે, જેના ચરિત્ર ઉપર આંગળી કરી છે, એમનો હું સખતમાં સખત શબ્દોમાં વિરોધ કરું છું. વિડીયો વાયરલ બે પ્રકારના થયા, એક તો આપણા મોબાઈલની બંદી વાળો અને બીજો આજે દૂધ પીતીનો. તો મોબાઈલ માટેની જે ઠાકોર સમાજે જે વાત કરી છે તો એમાં બુદ્ધિજીવી સારા સમજુ લોકોએ ભેગા થઈ અને એમને જે અનુભવ ખરાબ થયા છે એના અંતે એમણે લીધેલો નિર્ણય છે. આપણે કહી શકીએ કે દીકરીઓને મોબાઈલ નહોતો તો પણ એ લોકો ભણી શકતા, જીવી શકતા, બધું જ કરી શકતા. ક્યારેક મોબાઈલના ઉપયોગની સાથે સાથે દુરુપયોગો જે જોવા મળતા હોય છે અને એમાં સામસામા પરિવારોનો સંઘર્ષ વધતો હોય છે, સામસામા સમાજોનો સંઘર્ષ વધતો હોય છે, આ બધું ન વધે અને એક હર્યોભર્યો પરિવાર છે એ છિન્ન ભિન્ન ન થાય એ માટેની એમની વાત હશે. વર્ષોથી કે યુગોથી આપણે ગણીએ તો આ સ્ત્રીઓ માટેના સંઘર્ષો ચાલતા જ હોય છે. એટલે એવું ન બને અને એમાં જે મોબાઈલ થકી જે વધારો થયો છે એ ન થાય એના માટેની ઠાકોર સમાજની પહેલ છે. આ મોબાઈલ ના હોય તો દીકરીઓ જીવી જ શકે એમાં કોઈ દમનકારી પગલું નથી, સારું પગલું છે. પણ સાથે એક આગેવાને જે આજે વાત કરી છે કે દૂધ પીતી કરવાનો, તો દૂધ પીતીની એમની વ્યાખ્યા કદાચ એ સમજી નથી શક્યા. તાજી જન્મેલી દીકરીને દૂધના વાસણમાં મૂકી દેવાથી એ દીકરીનું મૃત્યુ થાય એને દૂધ પીતી કરી શકાય. પણ એમણે કીધું કે દીકરી કહેવામાં ના હોય ને દૂધ પીતી કરજો તો એ તો 15 વર્ષની કે 20 વર્ષની દીકરીની વાત છે, તો એને દૂધ પીતી કરી શકાય નહીં. એને એના ઉપર દમન ગુજારવાની વાત એમણે જે કરી છે એ થોડીક વધારે પડતી છે. દીકરીઓને સમજાય અને પોતાના સમાજની મર્યાદા, પોતાના કુટુંબની મર્યાદા એ રીતે તમે સારા માર્ગે વાળી શકો છો. મોબાઈલ સુધીની વાત બરાબર છે, પણ જે દૂધ પીતી કરવાવાળી વાત છે એ મારા મગજમાં બેસતી નથી. અને આગેવાનને પણ હું વિનંતી કરું કે આવી વાત એમનાથી ના કરી શકાય અને આટલા સ્ત્રીઓના શત્રુતા એમના માટેની રાખે એમના આગેવાન કહેવા કે કેમ એ પણ થોડોક વિચાર માંગી લે છે.